આજે મિત્રો આપણે જંગલોમાં ફરવા જઈશું, તો પહેલી મુલાકાત લઈશું એક શહેરની પાસે આવેલા દરિયા કિનારાની. દરિયા કિનારાની વચ્ચે ભવ્ય સુંદર મજાનો પુલ આવેલો છે. તો મિત્રો જઈએ આપણે જંગલો તરફ. ખૂબ જ આનંદમય અને પ્રકૃતિ સૌંદર્ય દેખાય જોવા મળી રહ્યું છે. તો મિત્રો હવે આપણે આવી ગયા છે ગાઢ જંગલોમાં, જેમાં સિંહ, ચિત્તા, દીપડા, વાઘ, હરણ, જંગલી પ્રાણીઓ જોવા મળશે. ખૂબ જ મજા આવશે. સામે વિશાળ પર્વતો, ખીણો જોવા મળી રહી છે. આખી ધરતી લીલાછમ ઘાસથી ઢંકાઈ ગઈ છે. આપણને ધરતીના ખોળે રમી રહેલા નાના નાના જીવજંતુઓ, મોટા મોટા પ્રાણીઓ જોવા મળશે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. જો સામે ઝેબ્રા ઊભા છે અને બે હરણ કુસ્તી કરી રહ્યા છે. આ બાજુ બે ખૂંખાર ચિત્તાઓ હરણનો શિકાર કરવાની તૈયારી કરી રહ્યા છે. તો ચાલો આગળ વધીએ. આ બાજુ નદીમાં ત્રણ હાથીઓ સ્નાન કરી રહ્યા છે, નાહી રહ્યા છે પાણીમાં. બે કાંગારુઓ તે નદીમાં નાહી રહેલા ત્રણ હાથીઓને જોઈ રહ્યા છે. ઓ બાપ રે, એક નાવર શિકારની શોધમાં નીકળી પડ્યો છે અને તે કાંગારુઓને પોતાના ઝપાટામાં લે છે તેવો અંદાજ છે. બે હાથીઓ પાણીમાં સ્નાન કરીને મસ્તી કરી રહ્યા છે. જંગલી ગાયો ઘાસ ચરી રહી છે અને ખૂબ સરસ મજાનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે આપણને. એક ખૂબ જ સુંદર મજાનું એક ઝરણું છે જે દરિયાની અંદર જઈ રહ્યું છે. ખૂબ જ ચોખ્ખું પાણી છે અને 24 કલાક ચાલુ જ રહે છે આ પાણી. ઘણા બધા પ્રાણીઓ આ ઝરણાનું પાણી પીવે છે. તો ચલો મિત્રો આગળ વધીએ. તો આપણે દેખી રહ્યા છીએ ત્રણ સિંહોને. આગળ જતા ખૂબ સરસ મજાના ઝેબ્રા ફરી રહ્યા છે, મસ્તી કરી રહ્યા છે, કુદરતના પ્રકૃતિના ખોળે રમી રહ્યા છે. એક ખૂબ સરસ મજાનું એક ઘરનું બચ્ચું રમી રહ્યું છે પ્રકૃતિના ખોળે. એવું મન કરી રહ્યું છે મારું કે આ હરણને પકડીને મારે ઘેરે લઈ જાઉં. કુદરતના ખોળે રમીને મોટું થયેલું આ હરણ ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે મિત્રો. ગરમી ખૂબ જ પડી રહી છે મિત્રો. હવે સાંજ પડી ગઈ છે. હરણનું આખો પરિવાર તેના ઘરે જઈ રહ્યો છે. આખો દિવસ ફરી અને ચરીને એક જીવતો શંખ નીકળ્યો છે દરિયામાંથી. તે 24 કલાક દરિયા કિનારે રહે છે અને આવી રીતે ફરવા નીકળી પડે છે. તો ચલો મિત્રો જોઈએ આગળ. તો મિત્રો આપણે નદીની તળિયો દેખી રહ્યા છે, જેમાં ભાત ભાતેલી માછલીઓ છે, રંગબેરંગી ફૂલડાઓ છે. મિત્રો આપણે આવી ગયા છે શહેરની આસપાસ આવેલું એક રણમાં, જેમાં ખૂબ બધા ઊંટ સવારી કરી રહ્યા છે. તો આ સાંજ પડી ગઈ છે. નદીમાં ભવ્ય સરસ મજાનો નજારો દેખાઈ આવી રહ્યો છે. સામે મોટા મોટા વૃક્ષો છે, જે પ્રકૃતિનો સુંદર મજાનો નજારો આપણને દેખાઈ રહ્યો છે. સાંજની સંધ્યા ખૂબ જ રણિયામણી છે, ખૂબ જ સુંદર છે. જંગલી ઊંટ જે પાણી પીવા નદીમાં આવી રહ્યા છે, જો ખૂબ જ સરસ મજાના લાગી રહ્યા છે. તો મિત્રો આગળ જતાં એક સરસ મજાનું ઝરણું આવે છે, જે દરિયા કિનારાની અંદર જઈ રહ્યું છે. ખૂબ જ ચોખ્ખું અને સરસ મજાનું સુંદર મજાનું આ વાતાવરણ છે અને ચોખ્ખું પાણી છે. આખા જંગલના પ્રાણીઓ આ ઝરણાનું પાણી પી અને પોતાની તરસને છીપાવે છે. એક બરફીય વિસ્તારમાં આવી ગયા છીએ. ખૂબ જ ઠંડી હોવાને કારણે મોટા મોટા અને નાના નાના વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે. તો મિત્રો હું હવે ઘરે જઈ રહ્યો છું.
તમને ખૂબ સરસ મજા આવી હશે એવી મારી આશા છે। તો મિત્રો હવે આપણે ઘરે જઈ રહ્યા છો, આ મારું ઘર છે। જય માતાજી।